નમસ્કાર, હું છું ક્ષિતિજ નાયક અને વાત કરીશું મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી અત્યાર સુધીના લેટેસ્ટ ન્યૂઝની. લિકર પોલિસી કમ્પાઉન્ડમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા માટે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. જો કે એનો વિરોધ કરી ઈડીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરતા કેજરીવાલની મુશ્કેલી વધારી. શેર બજારમાં અઠવાડિયાનો સૌથી મોટો કડાકો બોલાવ્યો. સેન્સેક્સ 1000 પોઈન્ટથી નીચે પટકાતા 72,404 પોઈન્ટના મથાળે રહ્યો. જોકે એફઆઈઆઈ દ્વારા ઇક્વિટીના 17 વેચાણ સાથે અમુક કંપનીના નબળા પરિણામોને કારણે આજે રોકાણકારોએ 7 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ શ્રીકાંત શિંદેને લઈને આપ્યું વિવાદાસ્પદ નિવેદન. કલ્યાણની સીટ પરના સાંસદ શ્રીકાંત શિંદેના માથા પર મેરા બાપ ગદ્દાર એવું નિવેદન ચતુર્વેદીએ આપતા ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે વિવાદ વધી શકે. મહારાષ્ટ્રના ધુળેમાં નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કાળા વાવટા બતાવનારા 5 જણની ધરપકડ. જોકે તેમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા બાદ ચેતવણી આપ્યા બાદ છોડી મૂક્યા હતા. ગુજરાતમાં ઇફકોની ચૂંટણીનું પરિણામ જાહેર. ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની થઈ મોટી જીત. નીતિન ગોતા સામે જયેશ રાદડિયાનો 113 મતથી વિજય. આઈપીએલની વાત કરીશું. અભિષેક શર્માએ સફળતા મુદ્દે ખોલ્યું રહસ્ય. હૈદરાબાદના આક્રમક બેટર અભિષેક શર્માએ આઈપીએલમાં સફળતા મુદ્દે કહ્યું કે મારી ટીમના કેપ્ટન પેટ કમિન્સ અને મેનેજમેન્ટના સહયોગને કારણે આજે હું સફળતાના શિખરે પહોંચ્યો. હૈદરાબાદે લખનૌને 10 વિકેટથી હરાવ્યા પછી મુંબઈ ઇન્ડિયન્સમાં આઈપીએલમાંથી તો બહાર ગયું, પણ હવે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર લટકતી તલવાર છે. કાન્સમાં ઐશ્વર્યા રાય અને અદિતિ રાવ હૈદરી સામેલ થશે. 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય સહિત અદિતિ રાવ હૈદરી ભાગ લેશે. આ ફિલ્મ ફેસ્ટિવલ 24 મે થી 25 મે ના રોજ યોજાશે. તો આવા દેશ વિદેશના ન્યૂઝ જોવા માટે જુઓ મુંબઈ સમાચાર ડિજિટલ. થેન્ક યુ.